હવે અનુચુંબકીય પછી પ્રતિચુંબકીય પદાર્થ અથવા તો પ્રતિચુંબકત્વ હવે આપણે અનુચુંબકીય પદાર્થો કોને ગણ્યા તો અયુ તો અણુ તો પ્રતિચુંબકીય જે પદાર્થોની ઇલેક્ટ્રોન રચનામાં અથવા જે પદાર્થોમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના अर्थात बधाज इलेक्ट्रॉन का तो युग्मित होय अथवा एक पण अयुग्मित इलेक्ट्रॉन ना होय तो आवा पदार्थो प्रतिचुंबकत्व एनो गुणधर्म धारण करे छे आवा प्रतिचुंबकीय पदार्थो छे ए बाह्य चुंबकीय क्षेत्र एनी असर हेठळ मूको तो पोते चुंबकीय क्षेत्रमां નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે એટલે વ્યાખ્યા થઈ ગઈ કે તમે અનુચુંબકીય પદાર્થો કોને ગણો છો કે જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે આકર્ષાય તો અનુચુંબકીય અને જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ નિર્બળ રીતે અપાકર્ષણ પામે તો તેને પ્રતિચુંબકીય પદાર્થો તરીકે ઓળખી શકાય એટલે કે તમે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકો નિર્બળ રીતે અપાકર્ષણ પામે એટલે કે ચુંબકીય ક્ષેત્રથી દૂર ધકેલાય ચુંબકત્વ ધારણ કરે નહીં તો તેને પ્રતિચુંબકીય પદાર્થો તરીકે ઓળખી શકાય એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની જે દિશા હોય એમાંથી વિરુદ્ધ દિશામાં તેની તરફ ના જાય પણ તેનાથી વિરુદ્ધ દિશામાં નિર્બળ રીતે પોતે ચુંબકીય બને છે આવા પદાર્થોમાં બધા જ ઇલેક્ટ્રોન હોય તો કેવા હોય યુગ્મિત હોય અથવા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય જો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો બને શું તો બંનેની સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ એકનું મૂલ્ય પ્લસ હાફ બીજાનું મૂલ્ય માઇનસ હાફ એટલે પરસ્પર બે વિરુદ્ધ દિશા હોવાથી બંને એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર છે એ નષ્ટ કરી નાખે પરિણામે ચુંબકીય ક્ષેત્ર એનું કેવું રહે શૂન્ય એટલે કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બંનેની સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ માટે બંને એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કરી નાખે પરિણામે ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય શૂન્ય અને માટે એ પ્રતિચુંબકત્વ ધારણ કરી શકે છે ઉદાહરણમાં જેમ અનુચુંબકીયમાં O2 એવી રીતે પ્રતિચુંબકીયમાં નતો N2 નાઇટ્રોજન ક્રમાંક કેટલો 7 ઇલેક્ટ્રોન કેટલા 7 × 2 = 14 ઇલેક્ટ્રોન બેકી સંખ્યામાં તમને ડાયરેક્ટ ખબર હવે પડી જાય કે પેલું યાદ રાખવાનું કે બેકી ઇલેક્ટ્રોન હોય તો બધા પ્રતિચુંબકીય પણ સિવાય કેટલા 10 અને 16 બે 8 બે 4 6 8 10 નહીં 12 14 16 નહીં અને 18 20 જેમાં બેકી સંખ્યામાં 10 અને 16 સિવાયના ઇલેક્ટ્રોન હોય એ બધા જ પ્રતિચુંબકીય તરીકે વર્તી શકે છે ત્યાર પછી અન્ય ઉદાહરણ એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના H2O NaCl બેન્ઝીન C6H6 આ ત્રણેય પદાર્થો પણ પ્રતિચુંબકીય ગણી શકાય છે આવી જ રીતે જૂની બુકમાં TiO2 ટિટેનિયમ ડાયોક્સાઇડ એ પણ આવતું ટિટેનિયમ ડાયોક્સાઇડ જેમાં O-2 વેલ્યુ 4 ઓછા 4 તો ટિટેનિયમની સંયોજકતા કેટલી થશે +4 એનો ક્રમાંક 22 ઇલેક્ટ્રોન રચના આર્ગોન 22 એટલે 4s2 3s2 પણ Ti+4 ચારે ચાર ઇલેક્ટ્રોન પોતે ગુમાવી દે ડી કક્ષક સંપૂર્ણપણે ખાલી એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય D0 કાં તો સંપૂર્ણ ભરેલી હોય D10 તો આવા સંજોગોમાં એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવી શકે
એટલે આવા પણ કોઈ આ સિવાયના સંયોજનો આપે તો આવી રીતે ધાતુના ધન આયનની સંયોજકતા જુઓ એના આધારે ઇલેક્ટ્રોન રચના લખો એ ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક 0 કે 10 આવે સંપૂર્ણ ભરેલી કે સંપૂર્ણ ખાલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એ પણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવી શકે છે એટલે આવી રીતે આ સમજવા માટે ખાલી એક આ પોઈન્ટ થયો તો અહીંયા પ્રતિચુંબકીય પદાર્થો અથવા પ્રતિચુંબકત્વ આ પ્રકારના પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે પેદા કરતા ઊંધું ક્રોસમાં યાદ રાખવાનું કે અનુચુંબકીય ચુંબકીય ક્ષેત્ર તરફ નિર્બળતાથી આકર્ષણ તથા ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં નિર્બળ રીતે શું પામે અપાકર્ષણ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે એટલે વિરુદ્ધ દિશામાં એ ચુંબકીય બને નિર્બળ રીતે જે પદાર્થો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત ધરાવે અથવા તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એવા પદાર્થો પ્રતિચુંબકીય એટલે કે ડાય મેગ્નેટિક તરીકે ઓળખી શકાય અને ડાય મેગ્નેટિક ઇંગ્લિશમાં કહી શકીએ અનુચુંબકીય અને પેરામેગ્નેટિક પ્રતિચુંબકીય ડાયમેગ્નેટિક ડાય કે જે ઇલેક્ટ્રોન હોય યુગ્મિત હોય હવે એક જ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એનું યુગ્મન એકબીજાની ચુંબકીય ચાપ માત્રા શું કરે નષ્ટ કરી દે રદ કરી દે છે અને માટે આવા પદાર્થો ચુંબકીય ગુણધર્મ ગુમાવી દે એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન પરસ્પર સ્પિનની દિશા વિરુદ્ધ એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરી નાખે એક ક્લોકવાઇઝ બીજું એન્ટી ક્લોકવાઇઝ એક પ્લસ બીજું માઇનસ એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થશે શૂન્ય અને માટે તે પ્રતિચુંબક તે ચુંબકીય ગુણધર્મ ગુમાવી દે ઉદાહરણ એમસીક્યુ માટે પણ ખાસ યાદ રાખજો કે N2 આવું તો કોઈ પણ હોઈ શકે પણ આ ત્રણ H2O NaCl C6H6 જૂની બુકનું PiO2 એ તો તમે આ રીતે સોલ્વ કરી શકો તો આ જે પદાર્થો થયા એ પ્રતિચુંબકીય પદાર્થો કહેવાય હવે ત્યાર પછી બે માર્ગમાં મોસ્ટ IMP ટૂંકનો આવે છે લો ચુંબકત્વ અથવા તો ફેરો મેગ્નેટિક પદાર્થો તો લો ચુંબકત્વ એટલે ફેરોમેગ્નેટિક પદાર્થો સૌપ્રથમ એના ઉદાહરણ આપેલા છે કે લો ચુંબકીય પદાર્થો કયા કે જે કાયમી ધોરણે ચુંબકત્વ ગ્રહણ કરે એટલે અનુચુંબકીયમાં તો કેવું હોય કે જ્યાં સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર ચુંબકત્વ ગ્રહણ ચુંબક તરીકે વર્તે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ ધારણ કરેલું ચુંબકત્વ ગુમાવે માટે એ ચુંબકમાં ના વપરાય પણ હવે અગત્યનો ટોપિક ફેરોમેગ્નેટિક લોહ ચુંબકીય તો લોહ ચુંબકીય પદાર્થો એટલે કે આવા પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકો ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ રીતે આકર્ષણ પામે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ રીતે આકર્ષણ પામે ચુંબકત્વ ગ્રહણ કરી લે ભલે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પછી નાબૂદ કરી નાખો છતાં પણ ધારણ કરેલું ચુંબકત્વ પોતે ગુમાવતા નથી માટે તેમનો ઉપયોગ ચુંબકની બનાવટમાં કરી શકાય છે એટલે આપણી પાસે લો ચુંબકીય પદાર્થો એટલે કે જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રબળ રીતે આકર્ષણ પામે એ લો ચુંબકીય બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય તો આવા સંજોગોમાં ચુંબકત્વ ગ્રહણ કરે ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરો છતાં પણ ધારણ કરેલું ચુંબકત્વ ગુમાવે જ નહીં તો તેનો ચુંબકની બનાવટમાં ઉપયોગ કરી શકાય તો આના ઉદાહરણ કયા તો સંક્રાંતિ ધાતુઓમાં આયર્ન એફી સીઓ કોબાલ્ટ NI નિકલ GD ગેડોલિનિયમ
યમ અને સી આરોટો આ પાંચ પદાર્થો તમે એ યાદ રાખશો તો પાંચ પદાર્થોમાં આયર્ન કોબાલ્ટ નિકલ ગેડોલ લિનિયમ અને ક્રોમિયમ ડાયોક્સાઇડ સિયારો આ પાંચ પદાર્થો ફેરોમેગ્નેટિક યાદ રાખવાનું કે ફેકોની ઓ ફેકવાની નહીં તો ફેકોની જીડી સિયારો ફેકોની જીડી સિયારો તો એ લો ચુંબકીય પદાર્થો આવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ રીતે આકર્ષણ પામે ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ રીતે આકર્ષણ પામે તો આવા પદાર્થોને લો ચુંબકીય એટલે ફેરો મેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખી શકાય આવા પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આવ્યા બાદ પોતે પ્રબળ આકર્ષણ અનુભવે છે અને પ્રબળ આકર્ષણ અનુભવે માટે કાયમી ચુંબક તરીકે વર્તે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની ગેરહાજરી રાખો તો ગેરહાજરીમાં પણ પોતે ચુંબકત્વ ગુમાવતા નથી કાયમી ચુંબક તરીકે વર્તી શકે છે હવે આ જે ઘન પદાર્થો છે એ ઘન અવસ્થામાં લો ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો તો ઘન અવસ્થામાં આવા લો ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે તો ધારો કે લોખંડ એનો ધાતુ આયન Fe+2 કે Fe+3 એક લો ચુંબકીય પદાર્થના ધાતુ આયન એક નાના વિસ્તારમાં ગોઠવાય અને સામૂહિક રીતે ગોઠવાતા હોય જેમ કે Fe+2 દરેકમાં લો ચુંબકીય ચુંબક તરીકે વર્તે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આવા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ ધાતુ આયનોના આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વાળી આ કક્ષકો જેને ડોમેઇન કહેવાય તો એ વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય જેને ડોમેઇન એટલે કે પ્રભાવ ક્ષેત્ર કહે છે અને દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે તો આવી રીતે આ જે ઇલેક્ટ્રોન હોય કે સંક્રાંતિ ધાતુ એની ઘન અવસ્થામાં લો ચુંબકીય પદાર્થોના જે ધાતુ આયનો છે એક નાના વિસ્તારમાં આવી રીતે સામૂહિક રીતે ગોઠવાતા હોય ઇલેક્ટ્રોન ગમે તેમ હોઈ શકે અને એક નાના વિસ્તારમાં આવી રીતે સામૂહિક રીતે ગોઠવાય અને એક નાનો વિસ્તાર તો આ જે નાનો વિસ્તાર થયો ને આ નાના વિસ્તારને શું કહેવાય ડોમેઇન કહેવાય તો ઘન અવસ્થામાં લો ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય જેને ડોમેઇન એટલે પ્રભાવ ક્ષેત્ર કહેવાય આ દરેક ડોમેઇન આ એક ડોમેઇન આ બીજી ડોમેઇન દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તી હોય છે દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે હવે બને એવું દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી નથી હવે બને એવું કે જેવું તમે એના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તો આવી રીતે બધી ડોમેઇન ગમે તેમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય પરંતુ તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની અસર હેઠળ મૂકો એટલે બધી જ ડોમેઇન છે એ દરેક ડોમેઇન એક જ દિશામાં સીધી જ રીતે ગોઠવાઈ જશે એની બધી ડોમેઇન એક જ દિશામાં સીધી રીતે ગોઠવા અને ચુંબકત્વ શું કરી લે ગ્રહણ કરી લે તો આવા સંજોગોમાં એ ચુંબકત્વ ગ્રહણ કરે અને ચુંબક તરીકે વર્તી શકે છે તો લો ચુંબકીય પદાર્થના બિન ચુંબકીય ટુકડો આ બિન ચુંબકીય ટુકડો એમાં ડોમેઇન કેવી હોય અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યાસી એટલે ગોઠવાયેલી હોય અને તેમની ચુંબકીય ચાક માત્ર કેવી થઈ જાય નષ્ટ થઈ જાય પરંતુ જ્યારે આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે તેમના બધા જ ડોમેઇન જે છે
ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક જ સરખી દિશામાં અભિવિન્યાસિત થઈ જાય અને પ્રબળ ચુંબકીય અસર એમાં પેદા થાય એટલે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર બધી જ ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ જાય ક્લાસમાં સર આવે ના આવે તો આપણે ગમે તેમ ગોઠવાયેલા હોઈએ કોઈ પાછળ વાતો કરતો હોય ને કોઈ બાજુમાં જોતો હોય ગમે તેમ ગોઠવાયેલા હોઈએ પરંતુ જેવા સર આવે કે બધાની દિશા કેવી હોય સરની દિશા બધી ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ જાય અને ચુંબકત્વ ગ્રહણ કરવા માંડે એ જ વસ્તુ અહીંયા થાય કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો બધા ડોમેન ચુંબકીય ક્ષેત્ર એની દિશામાં ગોઠવાઈ જાય અને પ્રબળ ચુંબકીય અસર પેદા થાય આમાં ડોમેન આ રીતે ક્રમબદ્ધ રીતે ગોઠવાઈ જાય અને પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય છતાં પણ એ ગોઠવણી બદલાતી નથી તો જ ચુંબક બને એટલે કે ડોમેનની આ ક્રમબદ્ધ ગોઠવણી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરી નાખો તો પણ એ સતત આવૃત રહે છે એટલે કે એ પોતે સતત એક જ દિશામાં ગોઠવાયેલી રહે છે અને લો ચુંબકીય પદાર્થ હોય છે એ લો ચુંબકીય પદાર્થ કાયમી ચુંબક તરીકે વર્તે છે તો આવી રીતે આ લો ચુંબકીય પદાર્થ અથવા તો ફેરો મેગ્નેટિક પદાર્થ મોસ્ટ આઈએમપી 2 માર્ક્સની આ ચેપ્ટરની આ ટૂંકનો જ છે એટલે ત્રણે ત્રણ પાછલા ટોપિક મોસ્ટ આઈએમપી છે કે ફેરોમેગ્નેટિક લો ચુંબકીય પછી પ્રતિલો ચુંબકીય અને ફેરી મેગ્નેટિક ત્રણમાંથી ઘણીવાર ઓલ્ટરનેટ પૂછાય છે એમસીક્યુ પણ એમાંથી પૂછાયેલા છે એટલે દરેક ઉદાહરણ પણ તમે પરફેક્ટ યાદ રાખજો હવે ત્યાં પછીનો ચોથો પ્રકાર લો ચુંબકીય પછી પ્રતિ લો ચુંબકીય પ્રતિ લો ચુંબકીય અથવા તો આવા પ્રતિ લો ચુંબકીયને તમે એન્ટી ફેરો મેગ્નેટિક તરીકે પણ ઓળખી શકો તો પ્રતિ લો ચુંબકીય પદાર્થો પ્રતિ લો ચુંબકીય અથવા એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો વિશેની હવે લો ચુંબકીય અને પ્રતિ લો ચુંબકીયમાં ફરક શું છે તો પ્રતિ લો ચુંબકીય તો આ પ્રતિ લો ચુંબકીય પદાર્થો હોય જેની ડોમેઇન છે એ લો ચુંબકીય એના જેવી જ હોય લો ચુંબકીય જેવી જ પરંતુ અડધી ડોમેઇન એક દિશામાં હોય તો બીજી અડધી ડોમેઇન વિરુદ્ધ દિશામાં હોય અને અડધી એક દિશામાં અડધી વિરુદ્ધ દિશામાં એટલે એકબીજા ચુંબકીય ક્ષેત્ર શું કરે નષ્ટ કરી નાખે તો આવા પદાર્થોને પ્રતિ લો ચુંબકીય પદાર્થો કહેવાય એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો કહી શકાય જેનું એક જ ઉદાહરણ છે એ પણ એમસીક્યુમાં પૂછાયેલું MnO મેંગેનીઝ ઓક્સાઇડ MnO જેને કહેવાય પ્રતિ લો ચુંબકીય પદાર્થ તો પ્રતિ લો ચુંબકીય પદાર્થ એટલે કે પ્રતિ લો ચુંબકીય પદાર્થોની ડોમેઇન રચનાઓ લો ચુંબકીય પદાર્થો જેવી જ હોય પરંતુ તેમની ડોમેઇન એકબીજાથી વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસ ધરાવે છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસ ધરાવે અને એકબીજાની ચુંબકીય ચાક માત્રાઓ જે છે એ ચુંબકીય ચાક માત્રાઓ નષ્ટ કરી નાખે છે અને માટે અને એન્ટી ફેરોમેગ્નેટિક કહેવાય જેનું એક જ ઉદાહરણ છે MnO મેંગેનીઝ ઓક્સાઇડ પાંચમો પ્રકાર જે છે એ ફેરીમેગ્નેટિક ફેરોમેગ્નેટિક એન્ટી ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક પદાર્થ હવે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થો
કે જેમાં આ જે ડોમેન છે એ ડોમેઇન બધી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય એટલે કે આની અંદર જે ડોમેઇન છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસ છે તો ફેરોમેગ્નેટિક જેમાં બધી જ ડોમેઇન એક જ દિશામાં અભિવિન્યાસિત હોય જ્યારે એન્ટી ફેરોમેગ્નેટિક એમાં અડધી એક દિશામાં અડધી વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત હોય પણ ફેરી મેગ્નેટિક પદાર્થો જ્યારે પદાર્થમાં અસમાન સંખ્યામાં ડોમેઇન એટલે કે આપણે આપણી રીતે સીધું કે આમાં બધી એક દિશામાં આમાં અડધી એક દિશામાં અડધી વિરુદ્ધ દિશામાં તો ફેરી મેગ્નેટિક પદાર્થોમાં એક દિશામાં ને વિરુદ્ધ દિશામાં રહેલી ડોમેઇનની સંખ્યા સમાન હોતી નથી એટલે કે સમાંતર અને બિન સમાંતર દિશામાં ગોઠવાયેલી જે ડોમેઇન છે એની સંખ્યા સમાન હોય નહીં તો આવા સંજોગો આ બંને વિરુદ્ધ હોય તો આ બે એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કરી નાખે તો પદાર્થ ચુંબકત્વ ગ્રહણ તો કરે પણ અનુચુંબકીય કે ફેરોમેગ્નેટિક પદાર્થો એના કરતા ઓછી માત્રામાં ચુંબકત્વ ગ્રહણ કરે છે કેમ કે અમુક ડોમેઇન તો વિરુદ્ધ દિશાની થવાની એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર કે તો નષ્ટ કરી નાખવાની પણ થોડી ઘણી સમાંતર વધી હોય તો એ ડોમેઇન એનું ચુંબકીય ક્ષેત્ર હોય દર્શાવે માટે ચુંબકીય ચાપ માત્રાના મૂલ્યમાં શું થશે ઘટાડો થશે તો આવા જે ડોમેઇન ગોઠવાય જેને ફેરી મેગ્નેટિક પદાર્થો કહેવાય તો જ્યારે પદાર્થમાં અસમાન સંખ્યામાં ડોમેઇનો ચુંબકીય તો અસમાન સંખ્યામાં ડોમેઇનની ચુંબકીય ચાક માત્રાઓ સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસિત થાય છે એટલે કે સમાંતર અને બિન સમાંતર ડોમેઇનની સંખ્યા કેવી હોય જુદી જુદી હોય અસમાન સંખ્યામાં અભિવિન્યાસિત થાય ત્યારે બધી જ ચુંબકીય ચાક માત્રાઓ તો રદ થાય નહીં આ બંને ચુંબકીય ચાક માત્રાઓ રદ થાય એટલે કે આ રીતે જે ડોમેઇન છે એ ડોમેઇનમાં કેટલીક ડોમેઇન એક દિશામાં કેટલીક ડોમેઇન વિરુદ્ધ દિશામાં પણ બંને વિરુદ્ધ દિશાની ડોમેઇનની સંખ્યા સમાન નથી હોતી જેના કારણે બધી જ ચુંબકીય ચાક માત્રાઓ તો રદ થાય નહીં આ બંનેની રદ થાય આ બેની રદ થાય પણ એક તો રહે જ અને તેમાં એના લીધે ઓછી માત્રામાં ચુંબકત્વ જોવા મળે આવા પદાર્થને ફેરી મેગ્નેટિક પદાર્થો કહે છે ફેરોમેગ્નેટિક પદાર્થો હોય ફેરોમેગ્નેટિક પદાર્થ એની સરખામણીમાં આ પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે આકર્ષાય પેલા ફેરોવાળા પ્રબળ રીતે તો આમાં નિર્બળ રીતે આકર્ષાય હવે આવા પદાર્થોને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો પોતાનું ફેરીમેગ્નેટિઝમ છે એ ગુમાવી દે છે એટલે ઊંચા તાપમાને ગરમ કરતા થોડું ઘણું ચુંબકત્વ હોય એ ચુંબકત્વ ગુમાવી દે અને અનુચુંબકીય પદાર્થોની માફક વર્તે છે જેના ઉદાહરણમાં યાદ રાખજો Fe3O4 એને કહેવાય મેગ્નેટાઇટ જેને 11માં કહેતા ફેરિક ઓક્સાઇડ અને અહીંયા આગળ આ ફેરોસોફેરિક ઓક્સાઇડ તો આ જ પદાર્થોમાં આપણને ફેરી મેગ્નેટિઝમ જોવા મળે કેમ તો કે એમાં એક જ ધાતુની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે કે ફેરસ અને ફેરી એક જ ધાતુની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ હોવાના લીધે જ આવા પદાર્થોની અંદર આપણને ફેરી મેગ્નેટિઝમ જોવા મળે કેમ કે બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જુદા જુદા બીજું ઉદાહરણ કે અહીંયા Fe3O4 એક Fe ઘટાડો
એક એટી ઘટાડીને એના બદલે Mg અને Zn મૂકો તો Mg Fe2O4 Zn Fe2O4 આ બંનેને શું કહેવાય ફેરાઇટ્સ તરીકે ઓળખી શકાય છે તો આ પદાર્થોમાં ફેરી મેગ્નેટિઝમ એનો ગુણધર્મ જોવા મળે છે તો ટૂંકમાં કહીએ તો ફેરોમેગ્નેટિક લો ચુંબકીયમાં બધી ડોમેન એકબીજાને સમાંતર પ્રબળ રીતે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરો ચુંબકત્વ ગુમાવે નહીં માટે ચુંબકની બનાવટમાં ઉપયોગ થાય તો એવા પદાર્થોમાં FeCO Ni GD ફેરોની જીડી CrO2 આ પાંચ પદાર્થો જેમને ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય ત્યાર પછી બીજી રચના આકૃતિને ધ્યાનમાં રાખો ખબર પડે કે અડધી ડોમેન એક દિશામાં અડધી વિરુદ્ધ દિશામાં પરિણામે એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ચાપ માત્રા નષ્ટ કરી નાખે તો આવા પદાર્થો તમારા થયા એને કહેવામાં આવે છે પ્રતિલોચુંબકીય એનું એક જ ઉદાહરણ છે મનો ત્યાર પછી ફેરી મેગ્નેટિક તો એમાં કેટલીક ડોમેન એક દિશામાં કેટલીક વિરુદ્ધ દિશામાં પણ વિરુદ્ધ દિશાની ડોમેન એક સમાન ના હોય સમાંતર અને બિન સમાંતર ડોમેનની સંખ્યા જુદી જુદી ચુંબકીય ચાપ માત્રા સંપૂર્ણપણે નષ્ટ થતી નથી આ બેની નષ્ટ થાય તો થોડી ઘણી તો રહી જાય અને માટે એને ફેરી મેગ્નેટિઝમ તરીકે ઓળખાય આવા પદાર્થોને તમે ગરમ કરો તો ફેરી મેગ્નેટિઝમ ચુંબકત્વ ઘુમાવી દે અને અનુચુંબક તરીકે વર્તે છે અને ચુંબકીય ક્ષેત્રમાં પોતે નિર્બળ રીતે આકર્ષાયેલા રહે છે આની સાથે ચેપ્ટર નંબર 1 તમારું પૂર્ણ થયું છે સ્વાધ્યાય બાકી રહેશે એમાં કોયડા નહીં આવશે પણ થિયરીકલ આખું ચેપ્ટર પૂર્ણ આ પાછળનું બધું જ થિયરીકલ પણ IMP MCQ પણ વ્યવસ્થિત કરવાના દરેક ઉદાહરણ પણ પરફેક્ટ યાદ રાખો એટલે આ રીતે આ ચેપ્ટરની થિયરી તમારી પૂર્ણ ઓકે બાય